नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 20 ऑक्टोबर 2022 जो ये आज ना समाचार। मोटी भाड़ाई गामना खेडूतो बाजू में आवेल कंपनी थी त्रस्त छे। आज भूज में कलेक्टर ने आवेदन पत्र आपी रजूआत करी, आत्मविलोपन नी पण वात कराई। मोटी भाड़ाई गामनी सीम में खेडूतो जिम्पेक्स इंडस्ट्रीज कंपनी द्वारा फैलावाता प्रदूषण संबंधे प्रदूषण बोर्ड मामलतदार कलेक्टर कचेरी में फरियाद वर्ष 2019 थी करे छे अने हजू 2022 थवा जाए छे, छता न्याय मळ्यो नथी। खेडूतोना खेतर बंजर बन्या छे पण वहीवटी तंत्र खेडूतोनी व्यथा सांभळतुं नथी, तेथी आवनारा समयमां खेडूतो आत्मविलोपन करशे तेवी वात करवामां आवी हती। समग्र बाबते हिंदू युवा संगठनना जाडेजाए जणाव्युं के आजे भाडई मोटी गामना किसानो અને હિન્દુ યુવા સંગઠન દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવા આવેદનપત્ર ભાડઈ ગામના કિસાનો 2019થી કલેક્ટરને આપે છે, ગુજરાત પ્રદૂષણ બોર્ડને આપે છે, માંડવી મામલતદારને આપે છે, પણ એમની કોઈ રજૂઆતને આ જાડા કાનના અધિકારીઓ સાંભળતા નથી। આ કિસાનો ભાડઈ મોટી ખાતે આવેલી જિમ્પેક્સ ઇમ્બ્રિસ નામની કંપનીથી ત્રસ્ત છે। આ કંપનીની આજુબાજુમાં જેટલા પણ ખેડૂતોના ખેતરો છે એ ખેતરોમાં કાંઈ ઉગતું નથી। અમે આવી રજૂઆતો વારંવાર કરી છે, આજે પણ કરી છે કે તમે સ્થાનિકે આવો, તમે જમીન તપાસો કે પાક વાવ્યા પછી અંદર બીજ નાખ્યા પછી જો જમીનમાંથી કાંઈ ઉગતું ન હોય તો આ કિસાનો ક્યાં જશે। અને 2019થી 2022 સુધી જ્યારે એમનું કોઈ નથી સાંભળતું ત્યારે કિસાનોએ, કારણ કે એમનો હું પણ પ્રતિનિધિ છું હિન્દુ યુવા સંગઠન અને આ જ ગામના હોવાના નાતે હું પણ એક ખેડૂત છું, આ કિસાનો એવું ઈચ્છે છે કે જો 2019થી 2022 સુધી અમારું કોઈ સાંભળતું ન હોય તો આ બેરા અધિકારીઓના કાને અમારી વાત પહોંચે એટલે અમે આત્મવિલોપન કરશું, અમે આત્મહત્યા કરશું। કારણ કે 2-5 એકર 10 એકર જમીનવાળા કિસાનોના ખેતરોમાં જો કાંઈ ઉગતું ન હોય આ જિમ્પેક્સ ઇમ્બ્રિસ નામની કંપનીના કારણે, તો આ કિસાનો પાસે કોઈ બીજો રસ્તો છે નહીં। આ કંપની અત્યારે એટલી સ્વચ્છંદી બની છે, આ કંપનીના અધિકારીઓ આ કિસાનોને એવું કહી રહ્યા છે કે તમારાથી કાંઈ થશે નહીં, અમારી સેટિંગો બધી જગ્યાએ છે। તો આજે અમે તમારા માધ્યમથી અને તમારી હાજરીમાં પ્રશાસનિક અધિકારીઓને પણ પૂછ્યું કે આ જિમ્પેક્સ ઇમ્બ્રિસવાળાની એવી કઈ સેટિંગ છે જેના કારણે 2019થી 2022 સુધી આ કિસાનોનું કોઈ સાંભળતું નથી। આ કિસાનોને જ્યારે આત્મવિલોપન કરવાનો વારો આવ્યો છે ત્યારે એના જવાબદાર કચ્છ કલેક્ટર છે, ત્યાંના સ્થાનિક મામલતદાર છે અને ગુજરાત પ્રદૂષણ બોર્ડ છે। કારણ કે તમે સરળતાથી સાંભળતા નથી અને ખેડૂતો જો તમારી સામે કેરોસીન છાંટશે તો એનું જવાબદાર કોણ, કારણ કે તમે નથી સાંભળતા એટલે આ મજબૂર બન્યા છે। પાછી આ કંપની ખેડૂતો વાંધો લે એટલે તરત પોલીસને બોલાવી લે છે, એટલે પોલીસ સાથે પણ એમની સેટિંગ છે। કઈ સેટિંગની આ કંપનીવાળા વાત કરે છે? આવી રજૂઆતો કરવા માટે આજે કલેક્ટર સાહેબ સમક્ષ ભાડે ગામના ખેડૂતો હાજર થયા છે અને દિવસ 10માં આ ખેડૂતોનું એવું કહેવું છે કે દિવસ 10માં 8માં જો અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે અને આ જે આવેદનપત્રો છે એ પહેલાંની માફક તમે અભેરાઈએ ચડાવી દેશો તો જે ખેડૂતો એના પછી જે પગલાં ભરશે, મીડિયાના માધ્યમથી હું આપને કહું છું કે એની જવાબદાર કચ્છ કલેક્ટર હશે, એના જવાબદાર જે જિમ્પેક્સ ઇમ્બ્રિસ નામની કંપની છે એ હશે અને કચ્છ વિભાગનું જે પ્રદૂષણ બોર્ડ છે એ હશે। કારણ કે હવે આ કિસાનો પાસે કોઈ રસ્તો બચ્યો નથી। આ કંપની આર્થિક ગોંટાળાઓ કરે છે, સીઆરસી ફંડ જે ગામમાં આપવાનું હોય આ ફંડ પણ આ કંપની આપતી નથી, એટલે કંપનીના ત્રાસથી ત્રાહિત આ ખેડૂતો આજે તમારા માધ્યમથી કચ્છના પ્રશાસનને, ગુજરાતના પ્રશાસનને તો પોતાની વાત રજૂ કરવા માંગે જ છે, પણ આજે કલેક્ટર સમક્ષ પણ અમે આ રજૂઆત કરી છે। સાહેબ પોતે તો હાજર નથી, એમના પ્રતિનિધિઓ હાજર છે પણ એમની પાસે પણ કોઈ યોગ્ય જવાબ છે નહીં। તો મને એવું લાગે છે કે આ કિસાનો પાસે હવે આત્મવિલોપન સિવાય કોઈ રસ્તો બચ્યો નથી। એ રીતે કંપની સામે વ્યાપક ફરિયાદો ખેડૂતો કરી રહ્યા છે। કચ્છ સીડ સપ્લાયર્સ
આજ કહું, આ છે સમૃદ્ધિ નું પેકેજ. આ કાર, આ ટ્રેક્ટર, આ બંગલો, આ બધું હરા સોના હાઇબ્રિડ વરિયાળી બિયારણ ની દેન છે. હરા સોના વરિયાળી બિયારણ વાવશો તો ગુંગિયાના રોગ અને દાણા બગડવા સામે રક્ષણ મળશે. ચક્કર મોટા અને ભરાવદાર થશે. એક્સપોર્ટ ક્વોલિટી જેવા મોટા દાણા અને વધુ ઉત્પાદન આપતું નિશાન નું હાઇબ્રિડ વરિયાળી બિયારણ હરા સોના. હરા સોના વરિયાળી બિયારણ, તમારી પ્રગતિ ની દોડ. ખેતર લહેરાય, આ ખેતર લહેરાય, હરા સોના દેખાય, હરા સોના દેખાય, બરાબદાર મોટા ચક્કર થાય, નિશાન ની વરિયાળી વવાય, હરા સોના દેખાય, હરા સોના દેખાય, નિશાન ની વરિયાળી વવાય, તો ખેડૂત સમૃદ્ધ થાય, હરા સોના દેખાય, હરા સોના દેખાય. કિસાન કા ગૌરવ, નિશાન સીડ્સ. કચ્છ સીડ સપ્લાયર્સ, હરબોલી લોજ પાછળ, બીડ નાકા બહાર, હોટલ ડાયમંડ સામે, ભુજ. ઓફિસ ફોન નંબર 02832-251-653-251-660. વિનોદભાઈ શાહ, મોબાઈલ નંબર 9825156600. રિતેશભાઈ શાહ, મોબાઈલ નંબર 9825432-332. ડિવાઇન લાઇફ્સ કચ્છ કેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, લેબોરેટરી, એક્સરે અને દવાઓની સેવા ઉપલબ્ધ. મગજના સર્જન, મગજના રોગોના નિષ્ણાંત, હાડકાના સર્જન, ડાયાલિસિસ સેવા, પેટના રોગો, ફેફસાના, ડાયાબિટીસના નિષ્ણાંત અને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 8866640328 ઉપર સંપર્ક કરો. સ્થળ 7 એરોઝ, મુંદ્રા રોડ, ભુજ. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.